દ્વારકાથી શ્રી માતાજી, હું છું રૂહી ઇમરાળીયા, અને તમે લોકો કહેતા હશો કે અટાણા આ રસ્તાની વચ્ચે હું ઊભા છે. ઈ મને ખબર છે હું કામ ઊભા છે. ઈ જે મગજ મારી, શેની મગજ મારી? શેની? તને નથી ખબર? નહી. એને મિત્ર ગાડી આકવી છે, અને આ રસ્તાનો તમે સીન જોવો. તમે ખાલી સીન જોઈ લ્યો, કેવો રસ્તો છે જોઈ લ્યો. છે ઊંચો ઊંચો. હવે અહીંયા એને ગાડી આકવી છે, અહીંયા આકવી છે અને ગાડી, અને મારે ગાડી આકવી હતી. મે ગાડી આકવાની ના પડી એટલે તકલીફ પડી, એટલે અમારે અહીં સ્ટોપ કરવો પડ્યો. પેલા તો નક્કી કરવાનું ઈ છે કે આ લોકોને ગાડી આકવી હતી, મેં ના પડી એટલે મગજમારી થઈ, એટલે આપણે રાખી દીધી અહીંયા ઊભી. અને હવે અહીંથી ડિસાઈડ કરવાનું છે કે આ કોણ ગાડી હાંકવાનું ને કોણ બેહવાનું. હવે તારા ટાંગા પુખતા નથી, હવે રૂહીબેન ના ટાંગા પુખતા નથી. તકલીફ અહીંયા હતી, હાંકવી હતી આને, અને ટાંગા આના નથી પુખતા. અને પિક્ચર બનાવ્યું છે બીજું કઈક, આપણી માથે ગાડી લઈ લેવાય. કે માથે ગાડી લઈ લેવાય એવી વાત હોય મિત્રો, કઈ વાંધો ના કે મને કઈ વાંધો નથી. પેલા ઈ તો કયો, આ ગામ કયું છે? આ ગામ છે હીરપરા. થોડીક આ બાજુ આવી જાય, મોઢા ઉપર તડકો આવે મિત્રો. જો ઓલી ગાડી આવે જો, તમે ખાલી કેમ આવે જો, સ્વિંગ કરતી આવે, જોઈ લ્યો સ્વિંગ કરતી આવે. ખાલી તમે સીન જો, જોઈ લ્યો. હવે આ લોકોને ગાડી આકવી કેમ ભેગું થાય? ના ભેગું થાય, મને તો બહુ બીક લાગે ભાઈ. તો પછી ઈ જ વાત છે, ખાલી આ જંગલ નો નજારો જોવો તમે. ગ્રીનરી ફૂલ છે. આ છે મિત્રો તાલાળા નું બાજુ મૂકીએ. અને મિત્રો અમે જઈએ છીએ બે દિન મોજ કરવા માટે ફરવા, તો ત્યાં જઈને તમને એક મસ્ત રિસોર્ટ નું લોકેશન છે કે તાકાત વાળું. જોકે બધા રિસોર્ટ માં તો જતા જ હોય એવું નથી, પણ આ કઈક અલગ છે. અને ત્યાં અમે જઈએ છીએ બે દિવસનું રોકાવાનું છે, તો બે દિવસ અમે રોકાવું, મોજ કરશું. અને ત્યાંની અંદર છે ને રાઇડ્સું છે ને એક નંબર છે. સ્વિમિંગ પુલ ને એ તો નોર્મલ છે, બધે હોય જ. આની અંદર રાઇડ્સું છે તાકાત વાળી. બાપરે બાપ, અટાણે જઈએ તો ન્યાનો નજારો, ન્યાની મોજ કઈક અલગ હોય છે. અને મિત્રો હવે હું એને કઉ છું, તું ગાડી આય ભલે આખે, આજ તો આપડે થઈ જાય. હાલ ભાઈ ગાડી આય કાલે, ના ના આજ તો એને દઈ દો મિત્રો, ભલે આખે હાલો. મિત્રો ભલે આકે, આજ તો મોજ ભલે કરે. હાલો રૂહી બેન, તમે આગળ બેસી જાઓ, હું વાહે બેસી જાઉં. ઓકે, આજ તો એ જ ગાડી આકશે, ભલે આકે, ભલે ઠોકે પીટે મોજ કરે, આપને કાંઈ વાંધો નહીં, મને વાહે બેહવા દેજો ખાલી. મિત્રો હું બેસી જાઉં પાછળ, અને એ ભલે આકે ગાડી, એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. તો રૂહી બેન કરો દરવાજા બંધ. અને મિત્રો હું એને આમાં તો પુશ બટન છે એટલે એની રીતના હલાવીને વહી જાશે. કેમ બેઠી એમ ગાડી હાંકવાની ભાઈ? અહીંથી કેમેરામાં બતાવું જી, હાંકવાની કાયદેસર ચાવી તો છે જ નહીં. પણ ચાવી નથી, પુશ બટન વાળી છે ને એ તો તને ખબર છે. તો ચાવી હું કેમ માગે છે? હાલ કે તો હું કેમ માગે કે મને કે અરીસામ દેખાય મને નથી ખબર. પણ એમ કઈ હાલે છોને, એવું ના કરાય. ના હું નહીં હલાવું હવે ગાડી. રોહી બેન હવે હું હલાવી જ નહીં હો ગાડી, તમારે જવું જ જોઈએ. કેટલી બધી ગાડી નીકળે છે, અમે લિફ્ટ માંગી લેખો હમણાં, અમને કોઈ ના નહીં. પણ અમે કેવું કે અમને આગળ રિસોર્ટ ઉતારી દેજો એટલે ઉતારી દેશે. એવું છે, કઈ વાંધો નહીં રૂહી બેન, તમે રિસોર્ટ ઉતરી જાજો. ભાઈ તમારે લિફ્ટ બિફ્ટ માંગવી તો માંગજો, હું છું પપ્પા. અરે વાહ ભાઈ વાહ, જોયું ને, કઈ વાંધો નહીં રૂહી. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને જઈએ રિસોર્ટે, ઈ એની રીતના લિપ માંગીને આવે અને આપણે જઈએ લિપ માં. તો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ, મળીએ નવા બ્લોગ હારે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી.